કંકોડાને દુનિયાનું સૌથી શક્તિશાળી શાક માનવામાં આવે છે તો આજે આપણે ચોમાસાની ઋતુમાં બાજરીના રોટલા કે ભાખરીની સાથે સર્વ કરી શકાય તેવું એકદમ પૌષ્ટિક કંકોડાનું શાક બનાવીશું એકથી બે વ્યક્તિને સવ કરી શકાય તેટલું કંકોડાનું શાક બનાવવા માટે મેં બસો ગ્રામ સરસ કૂણા અને ગ્રીન હોય તેવા કંકોડાને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ તેને આ રીતે ઊભી સ્લાઇસમાં દીધા છે કંકોડાની ઉપર રેસા લાગેલા હોય છે એટલે તેને ઉપયોગમાં લેતા પહેલાં તેને સરખી રીતે ધોવા જરૂરી છે સમારેલા કંકોડાને મેં પાણી ભરેલા બાઉલમાં પલાળી રાખ્યા છે હવે શાકને વઘારવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેને હુંફાળું ગરમ થવા દઈશું પછી તેમાં અડધી ચમચી જીરું અડધી ચમચી અજમો અને ચમચી હિંગ ઉમેરીશું કંકોડાની પ્રકૃતિ થોડી વાયડી હોય છે એટલે વઘાર કરો ત્યારે તેમાં અજમો અને હિંગનો ઉપયોગ અવશ્ય કરવો જેથી ગેસ ન થાય શાકનો કલર સારો આવે તેના માટે વઘારમાં ચપટી હળદર ચપટી લાલ મરચું પાવડર ઉમેરીશું અને વઘાર તૈયાર થાય એટલે તેમાં સમારેલા કંકોડા ઉમેરી સરખી રીતે મિક્સ કરી લઈશું આ શાક બનાવતી વખતે તેમાં અંદર બિલકુલ પણ પાણી ઉમેરવામાં નથી આવતું એટલે વઘાર કરો ત્યારે તેલ થોડું સરખું લેવું મસાલામાં ચમચી હળદર એક ચમચી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું જો તમે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે સામગ્રી કરતા હો તો લાલ મરચું જગ્યાએ મરી પાવડરનો ઉપયોગ કરી શકો છો ઢાંકણ ઢાંકી થોડું પાણી અને તેને 10 થી 15 મિનિટ માટે કૂક કરીશું કોઈ પણ શાકને આપણે ઢાંકીને કૂક કરીએ ત્યારે તેને થોડી થોડી વારે મિક્સ કરતા રહેવું જરૂરી છે જેથી તે કઢાઈના તળિયે ચોંટી ના જાય પુષ્ટિ મા શ્રાવણસૂદ તેરસને કંટોલા તેરસ તરીકે મનાવવામાં આવે છે અને આ દિવસે શ્રી પ્રભુને કંટોળાનું શાક ઘઉંના લોટનો શીરો અને ઘઉંના લોટની પૂરી નિયમથી ભોગ ધરવામાં આવે છે પંદર મિનિટ બાદ હવે કંટોળાને ચેક કરીશું તે સરસ ચડી ગયા છે અને શાકમાંથી તેલ પણ છૂટું પડ્યું છે તો ગરમા ગરમ શાક બનીને તૈયાર છે ગેસ બંધ કરી તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસિપીસ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ લાયકોન પર ક્લિક કરજો તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ધન્યવાદ